हेलो एवरीवन, आज अपने टॉपिक के स्वाध्याय 2.3 के जेनी अंदर भागाकार आवे छे ते आपणे जोईए। तो सौथी पहेलुं भागाकार नी अंदर शुं याद राखवानुं छे तो के घात छे ते प्रजातक उतरता क्रममां होवी जोईए। तो अहींया आपणे जोवो तो तमारी जे भाजक बहुपदी छे अने भाज्य बहुपदी छे बन्नेनी अंदर घात कया क्रममां छे तो के उतरता क्रममां छे। એટલે કે p of x અને g of x છે તે બંને યોગ્ય ક્રમમાં જ છે તો આપણે હવે સીધો ભાગાકાર શરૂ કરી શકીએ। તો સૌથી પહેલું અંદર આપણે કઈ બહુપદી લખીએ છીએ તો કે p of x એટલે કે x નો ક્યુબ + 3x² + 3x + 1 અને g of x એટલે કે x - 1/2। નિયમ મુજબ તો કે આપણે જે કંઈ જોવાનું છે એ કહ્યું છે તો કે પહેલા પદની નીચે પહેલો પદ એટલે કે x નો ઘન જે તમારી ભાજક બહુપદી છે એના છેદમાં ભાજ્ય બહુપદીનું પહેલું પદ। તો અહીંયા આગળ તમે જોઈ શકો કે x નો ઘન એમાંથી x ની 1 ઘાત બાદ કરો તો શું થઈ જશે તો કે 3 - 1 એટલે કે x નો વર્ગ બનશે। આધાર સરખો હોય તો ઘાતની બાદબાકી થાય એટલે કે ભાગફળની અંદર આપણને મળે છે x વર્ગ। હવે તો કે આજે આપણને x વર્ગ મળે તેનો ગુણાકાર તો કે આપેલ બંને પદ સાથે થાય એટલે કે x વર્ગ જેનો ગુણાકાર કોની સાથે થશે તો કે x અને -1/2 x વર્ગ અને x નો ગુણાકાર એટલે x નો ઘન થાય જે હંમેશા પ્રથમ પદ હોય તો આપણને મળે છે કારણ કે એ પદ કેન્સલ થશે। હવે x વર્ગ જે અંશમાં ગુણાય તો x વર્ગ એકા x વર્ગ અને છેદમાં તો કે 2 એટલે કે હવે જે આપણે પદ લખવાનું હોય x નો ઘન માઈનસ તો કે x વર્ગ / 2 નિશાની બદલીએ તો માઈનસ અને કેવું થઈ જશે પ્લસ પહેલું પદ કેન્સલ થઈ ગયું। હવે તો અહીંયા આગળ જોવો તો તમારે અપૂર્ણાંક સંખ્યા એટલે કે જ્યાં આગળ તમારે શું કરવું પડે તો કે 3x વર્ગ અને x વર્ગ + 2 કે જેની આપણે નીચે નિશાની હોવી જોઈએ એટલે કે પ્લસ હતી તે બંનેનો સરવાળો થશે। અપૂર્ણાંક સંખ્યા એટલે શું લેવું પડે તો કે લસાઅ લસાઅ લઈએ એટલે 2 અને 3 નો ગુણાકાર એટલે 6x વર્ગ + તો કે x વર્ગ અને છેદમાં 2 એટલે કે હવે કેટલા થઈ ગયા તો કે 7x વર્ગ / 2 શું મળ્યું તો કે 7x વર્ગ / 2 તો અહીંયા આગળ આપણે લખીએ 7x વર્ગ / 2 એક પદ નીચે લાવે એટલે + 3x ને નીચે લઈએ। તો નિયમ મુજબ શું હોય તો કે જે આપણને 7x વર્ગ મળ્યો જે આપણને 7x વર્ગ મળ્યું છેદમાં 2 હતું એની નીચે આપણે કયું પદ લખવું પડે તો કે જે આપણી ભાજ્ય બહુપદી છે એટલે કે x લખીએ આ 2 જે નીચે હોય આવશે એટલે કે 7x વર્ગ છેદમાં શું થશે તો કે 2x। આધાર સરખો હોય તો x ની બાદબાકી થઈ જાય એટલે કે 7ના છેદમાં 2 2 માંથી 1 ઘાત બાદ કરો એટલે શું મળે તો કે ફક્ત 1 ઘાત વધે એટલે કે જે આપણને ભાગફળ મળ્યું એ કયું મળ્યું તો કે 7ના છેદમાં 2 ઇન્ટુ x અથવા તો એવું કહી શકાય કે 7x છેદમાં તો કે 2 હવે જે 7x છેદમાં 2 મળ્યું એ આખા પદ આરો શું થશે તો કે ગુણાકાર એટલે કે 7x છેદમાં 2 એનો ગુણાકાર કોની સાથે તો કે x -1/2 અંશ અંશ આરો ગુણાય અને છેદ છેદ સાથે ગુણાય તો 7x x આરો ગુણાય એટલે 7x નો વર્ગ / 2 થઈ જશે। જ્યારે તો કે 7x અને 1 ગુણાય તો 7x જ્યારે છેદમાં 2 / 2 એટલે કેટલા થઈ જશે 4 તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે 7x નો વર્ગ / તો કે 2 માઈનસ આપણને શું મળ્યું તો કે 7x / 4 નિશાની ચેન્જ કરી નાખો એટલે પહેલો પદ ઓલરેડી કેન્સલ થઈ જશે। હવે તો કે અહીંયા 3x અને 7x ના છેદમાં 4 છે જે આપણે અહીંયા આગળ જોતા છીએ એટલે કે 3x + કે 2 તો કે આપણે નીચેની નિશાની જોવાનો એટલે + 4 તો 4 નો લસાઅ એટલે 4 પેરી તો કે 12 થશે + તો કે 7x / 4 12 અને 7 કરો તો કેટલા થઈ જાય તો કે 19x / 4 12 અને 7 એટલે 19x / 4 આ બધી ગણતરી મોઢે થઈ શકે પરંતુ તમને સમજાય એટલા માટે અહીંયા આગળ લખવામાં આવે છે એટલે કે એક સ્ટેપ ની અંદર આપણે ઘણી બધી માહિતી સમજી શકીએ। તો અહીંયા આગળ આપણને જે મળ્યું પદ કયું મળ્યું તો કે 19x / 4 + 1 તો કે નીચે લેવાનું
और नियम मुजब શું આવશે તો કે જે આપણને પદ મળ્યું 19x^4 એના છેદમાં કયું પદ આવશે તો કે પ્રથમ પદ એટલે કે s જે આની રીતે લખી શકાય કે 19x^4 નીચે ભી આવે એટલે 4x x અને x કેન્સલ કરી નાખો એટલે 19^4 શું મળશે તો કે 19^4 એટલે કે હવે જે આપણે ભાગફળની અંદર લખવાનું કેટલા લખવાનું આવશે તો કે 19^4 19^4 ફરીથી કોને રૂટ ગુણાશે તો કે 19^4 કે જે x -1/2 સાથે ગુણાક એનો x આવો ગુણાકાર કરો તો 19x^4 અંશ અંશ રૂટ ગુણાય 19 અને છેદમાં 4 તો 8 એટલે કે પદ બની ગયું 19x^4 માઈનસ તો કે 19^8 નિશાની ચેન્જ કરી નાખો પેલો પદ કેન્સલ હવે શું મળ્યું તો કે 1+19^8 આઠનો લસાઅ એટલે આંતરિકા 8+19 કે જે 27 થઈ જશે તો 27^8 શું મળશે હા એટલે કે આપણી શેષ બહુપદી કે જે આપણે આરોપ x લખીએ છીએ એ 27^8 મળે એટલે કે x -1/2 એ આપેલ બહુપદીનો ઉકેલ નથી તેમ કહી શકાય એટલે આપણી બહુપદી જે ભાગફળ બહુપદી છે q ઓફ x જે આપણને મળે છે x^2+7x/2 અને 19^8 એટલે કે આ પ્રથમ દાખલો અહીંયા આગળ પૂર્ણ થાય છે હવે તો કે આપણે બીજા દાખલા તરફ જઈએ બીજા દાખલાની અંદર પણ નિયમ મુજબ શું ચકાસવાનું હોય તો કે સૌથી પહેલા એવું જોવું પડે કે ઘાત બધી છે એ ઉતરતા ક્રમમાં રહેલી છે તો આપણે જોઈ શકીએ કે p ઓફ x બહુપદીની અંદર p ઓફ x બહુપદી એટલે કે તમારી ભાજક બહુપદીમાં ઘાત ઉતરતા ક્રમમાં છે તો એવી જ રીતે જે તમારી ભાજ્ય બહુપદી હોય એની અંદર પણ ઘાત ઉતરતા ક્રમમાં જ હોવી જોઈએ જે અહીં આગળ તમને દેખાતી નથી કારણ કે અહીંયા ઘાત x ની 0 હોય અને x ની 1 ઘાત પછી આપી તો આપણે એને ઉતરતા ક્રમમાં લઈએ તો 2x + શું લખવું પડે તો કે 5 લખવું પડે એટલે આપણો ભાગાકાર કોના વડે થશે 2x + 5 વડે કઈ સંખ્યાનો ભાગાકાર કરવાનો તો કે x નો ઘન + 3x² + 3x + 1 2x + 5 વડે ભાગાકાર નિયમ મુજબ અહીંયા આગળ પણ ફરીથી આપણે ચાલશું અહીંયા આગળ તો કે સાઈડમાં ગણતરી થોડીક આપણે દર્શાવતા જઈએ ફરીથી પ્રથમ પદની નીચે પ્રથમ પદ એટલે કે x નો ઘન એની નીચે તમારે 2x મૂકો તો કે 1/2 m નામ રહે છે 1/2 m નામ રહે છે 3 ઘાત છે નીચે 1 ઘાત છે 1 ઘાત બાદ થઈ જશે એટલે 3 -1 ઘાત એટલે કેટલી થઈ જાય તો કે x ની ઉપર તમને 2 ઘાત મળશે એટલે કે શું બની ગયું તો કે x^2 બન્યું શું બન્યું x^2 હવે x^2 છે એ તમારી જે ભાજ્ય બહુપદી હોય એની સાથે ગુણ એટલે કે x^2 2x + 5 થાય હવે તો કે આ પદ છે એને અંદર ગુણાકારમાં લઈએ તો શું બને તો કે x^2 2x થાય + x^2 5/2 અહીંયા આગળ 2 અને 2 પ્રથમ પદ માટે કેન્સલ થઈ જાય જ્યારે x^2 અને x ગુણાય એટલે શું થઈ જશે તો x નો ઘન થઈ જશે હંમેશા પ્રથમ પદ જેટલું થાય એટલે કે નીચે રાખો પણ તમે લખી શકો ફક્ત તમારે બીજા પદને વિચારીને લખવું પડે શું બને કે અહીંયા આગળ આપણે જોઈએ તો બીજો પદ શું બની ગયો તો કે 5x^2 શું બન્યું 5x^2 નિશાનીને ચેન્જ કરી નાખો એટલે પ્રથમ પદ કેન્સલ હવે તો કે 3x^2 અને 5x^2 છે તેની અંદર તો કે બાદબાકી થઈ છે 3x² માઈનસ તો કે 5x^2 બેનો લસાઅ લઈએ એટલે 3 × 2 = 6 x તે અત્યારે લખતો નથી એટલે કે 3 × 2 = 6x^2 માઈનસ તો કે 5x^2 6x^2 માંથી 5x^2 બાદ કરો એટલે કે એક વખત x^2 વધે છેદમાં શું વધશે તો કે 2 વધશે તો અહીંયા આગળ આપણને મળી ગયું x^2 હવે નિયમ મુજબ શું જોવું પડે તો એક પદને પહેલા નીચે લઈ લઈએ પછી જે પ્રથમ પદ હોય એની નીચે પ્રથમ પદ એટલે કે 2x મૂકવા પડશે તો x^2 નીચે આપણે 2x મૂકીએ આ 2 આની સાથે ગુણાઈ જશે એટલે છેદમાં કેટલા થઈ જશે તો કે 4x
આ x નો વર્ગ અને x બંનેમાં x છે તો x ની બાદબાકી થશે 2 ઘાતમાંથી 1 ઘાત બાદ કરી નાખો એટલે કે એક જ વખત x વધશે જ્યારે છેદમાં 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે તો કે 4 એટલે કે આપણને ભાગફળ મળશે તો કે x 4 હવે x 4 મતલબ 1 ની સાથે ગુણાય જશે તો કે ફરીથી 2x 5 આરો ગુણા છે તો x 4 2x 5 x 4 2x 5 x 4 તો અહીંયા આગળ જો તો છેલ્લું એટલે કે અંશમાં બની ગયું x અને x એટલે x વર્ગ છેદમાં 2 વધ્યું અહીંયા આગળ જોઈએ તો 5 અને x નો ગુણાકાર છેદમાં 4 એટલે કે અહીંયા તો પ્રથમ પદ સરખું થઈ જશે અને બીજો પદ તમને શું મળ્યું તો કે પ્લસ 5x 4 અને નિશાની ચેન્જ કરી નાખો એટલે પ્રથમ પદ કેન્સલ થઈ જાય હવે ગણતરી આ બાજુ જોતા જઈએ એટલે કે હવે શું મળ્યું તો કે 3x અને 5x 4 બંનેની અંદર સદુરૂપ આપી જો 4 3 12 12 માંથી 5 બાદ કરી નાખો તમારે 12 માંથી કેટલા બાદ બાદ કરવાના તો કે 5 બાદ કરી નાખો એટલે કેટલા મળશે તો કે 7x ના છેદમાં 4 જે આપણે લખીએ તો 7x ના છેદમાં 4 પ્લસ શું તો કે ઉપરથી 1 નીચે આવશે હવે આ જે 7x ના છેદમાં 4 હતો એની નીચે શું લખવું પડે તો કે તમારે પ્રથમ પદ લખવું પડે પ્રથમ પદ હતું કયું તો કે 2x x અને x કેન્સલ થઈ જશે આ 4 p આવર ગુણાય જશે એટલે કે શું મળ્યું તમને તો કે 7 છેદમાં 4 ગુણ્યા 2 એટલે 8 તો આપણે ભાગફળમાં લખી શકીએ કે 7 ના છેદમાં શું મળે છે તો કે 8 7 ના છેદમાં શું મળ્યું તો કે 8 જે આપણે અહીંયા બોલ લખીએ 7 ના છેદમાં 8 કે જે કોને આવર ગુણાય છે 2x 5 આવર ગુણાય છે ગણતરી જોતા જઈએ તો 7 ના છેદમાં 8 2x થશે પ્લસ 7 ના છેદમાં 8 5 અહીંયા છેદ ઉડાડ દો તો 4 એટલે કે 7x ના છેદમાં 4 પ્લસ 7 5 35 ના છેદમાં તો કે 8 થશે 7x ના છેદમાં 4 પ્લસ 35 ના છેદમાં 8 નિશાની ચેન્જ કરી નાખો પેલો પદ કેન્સલ થઈ જશે હવે તો કે 1 માઈનસ શું કરવાનું છે તો કે 35 ના છેદમાં 8 એટલે 8 માઈનસ 35 8 માઈનસ 35 કરો એટલે 5 ને 3 એટલે કે 27 આવશે છેદમાં તો કે 8 વધશે એટલે કે તમારી શેષ બહુપદી કેટલી મળશે તો કે માઈનસ 27 છેદમાં 8 બંનેમાં જો 27 ના છેદમાં 8 છે એકમાં પ્લસ છે એકમાં માઈનસ છે અને તમારું અહીંયા આગળ ભાગફળ બહુપદી q ઓફ x x² 2 x by 4 એટલે પ્લસ કેટલું મળે 7/8 તો અહીંયા આગળ બંને દાખલાઓ પૂર્ણ થાય છે અત્યારે બધી જગ્યાએ સ્ટેપ એટલા માટે લઈ જાવ કે જેથી તમને બધી માહિતીઓ સ્પષ્ટ રીતે સમજાય આ કોઈ સ્ટેપો બાજુની અંદર જે ગણતરીના અંદર છે એવા કે તમારા પેપરની અંદર લખવાના હોતા નથી આ ફક્ત તમને જાણ માટેના છે કે તમે ગણતરી ડ્રોપ પેજમાં અથવા તો છેલ્લા પેજે દર્શાવી શકો સાથે દર્શાવ્યો હોય તો કંઈ વાંધો નથી એમાં તો અહીંયા આગળ આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ જય હિન્દ જય ભારત